સંદર્ભની અંદર જોગવાઈ થયેલી છે, એ જોગવાઈ કયા કયા પ્રકારની છે એમાં પહેલું લઈએ તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બધા જ જરૂરિયાતમંદ, એટલે જેને ખરેખર અનાજની જરૂર છે એને જરૂરિયાતમંદ કહેવાય, એવા મધ્યમ વર્ગના સામાન્ય અને એની ઉપરના ધનિક શ્રેણી વચ્ચેનો જે વર્ગ છે તે ગરીબ કુટુંબોને વાજબી ભાવે અનાજ પૂરું પાડવું એ માટે આ જોગવાઈ ઘડવામાં આવેલી છે. અને આ જોગવાઈ મુજબ એટલે કે તે મુજબ રાજ્યના અંત્યોદય કુટુંબને છેલ્લામાં છેલ્લી વ્યક્તિ જેને ગરીબમાં ગરીબ કહેવાય છે, ગરીબ કરતાં પણ જેને સવારે ખાધું હોય અને સાંજે ખાવા મળશે કે નહીં એવા પ્રકારની જે વ્યક્તિ છે ને એને અંતિમ વ્યક્તિ કહેવાય છે. તો એવા અંત્યોદય કુટુંબોને પ્રતિ માસ 35 કિલો અનાજ એ મફત સરકાર દ્વારા આ યોજના હેઠળ આપવામાં આવશે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા હેઠળ અંત્યોદય વ્યક્તિને દર મહિને 35 કિલો અનાજ આપવાનું. એમાં પછી અલગ અલગ કઠોળ હોય, ધાન્ય વર્ગની કોઈ પણ વસ્તુ હોય તો એ રીતે એને અનાજ પૂરું પાડવાનું છે. બીજું છે, એક જોગવાઈ એવી છે કે આ યોજના હેઠળ અનાજ પેટે ઘઉં 2 રૂપિયા કિલો આપવામાં આવશે, જ્યારે ચોખા છે એ 3 રૂપિયાના કિલો એક ગરીબ કુટુંબને પૂરું પાડવામાં આવશે. અને જાડું અનાજ એટલે કે મકાઈ છે, જુવાર છે, એ જાડું ધાન્ય કહેવાય છે, એવું ધાન્ય ₹1 લેખે ગરીબ કુટુંબોને રાહત દરે આ યોજના હેઠળ એ પૂરું પાડવામાં આવશે, જેથી કરીને સરળતાથી પોતાની જરૂરિયાત સંતોષી શકીએ, તો ખોરાક સરળતાથી એને પ્રાપ્ત થશે. ત્યાર પછીની એક જોગવાઈ એવી છે કે ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિકાળ દરમિયાન સરળતાથી અનાજ પ્રાપ્ય થાય તે માટે કેટલીક સરકારી વિશિષ્ટ જોગવાઈઓ છે. એવી જ રીતે કોઈ પણ સરકારી હોસ્પિટલની અંદર ગર્ભવતી માતાઓ જ્યારે પ્રસૂતિ કરાવે તો તેને સરકાર દ્વારા 6,000 રૂપિયા સહાય પેટે ચૂકવવામાં આવે છે. ઉપરાંત હોસ્પિટલથી લઈ અને ઘર સુધીનું જે ભાડું છે, એમ્બ્યુલન્સનું ભાડું છે, એ પણ સરકાર ચૂકવી આપશે આ રાષ્ટ્રીય સુરક્ષા અન્ન કાયદા હેઠળ. તો એ પણ ફાયદો મોટામાં મોટો કે માતાઓ છે, બાળકો છે કે આવનારી પેઢી છે એની દેખરેખ પણ આ કાયદાની અંદર રાખવામાં આવેલી છે, જેથી કરીને આવનારો સમય છે ભારતને વિકસિત દેશની અરોળમાં ઊભો રહી શકે. તો આવી જોગવાઈ પણ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાની અંદર કરવામાં આવેલી છે. આ વિધેયક હેઠળ રાજ્ય સરકાર લાભાર્થીઓને અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થાનો હક આપે છે. હવે કાયદાની અંદર એવું છે કે વ્યક્તિ રાજ્ય સરકારનો કોઈ પણ લાભાર્થી વ્યક્તિ હોય તેને અન્ન સુરક્ષા પ્રાપ્ત થાય, અનાજ નહીં દેવાનું, એના બદલામાં જાહેર વિતરણ વ્યવસ્થા ગોઠવી અને સરળતાથી અનાજ ઉપલબ્ધ કરાવવું. ત્યાર પછી આ ધારા હેઠળ સરકાર અંત્યોદય અને BPL પરિવારોને દર માસે ખાંડ, કેરોસીન, 2 વખત ખાદ્ય તેલ વગેરે વસ્તુઓનું વિતરણ કરી તેમની બચત વૃત્તિને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ કાયદાની અંદર જોગવાઈ કરેલી છે, જેથી કરીને એની બચત વધે એટલે જીવનધોરણ સુધરે એટલે સમાજની અંદર એની માન સન્માન ભેર જીવન જીવી શકે એવા પ્રકારની પણ આ જોગવાઈની અંદર વ્યવસ્થા થયેલી છે. ત્યાર પછી રાજ્ય સરકારો આ અગ્રીમ કુટુંબોની યાદી અદ્યતન કરશે અને જાહેરમાં પ્રદર્શિત કરશે, કેટલું અનાજનો સ્ટોક છે, કેટલું તેલ સ્ટોકમાં છે, ગોદામની અંદર કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં પડેલી છે એને ગામના નગરજનો સમક્ષ આખી યાદી બનાવીને બહાર મૂકવામાં આવે છે, એને અદ્યતન કરશે એટલે સુધારા વધારા કરશે, કોઈ મૃત્યુ પામ્યા હોય તો નામ કમી થાય, નવા કોઈ વ્યક્તિ ગરીબની અંદર ઉમેરણા હોય તો એની યાદીની અંદર ઉમેરણ કરે એને અદ્યતન કરી કહેવાય અને એ પાછું બહાર બોર્ડ લટકાવાય. ત્યાર પછી જાહેર વિતરણ પ્રણાલી સુધારી ભ્રષ્ટાચાર મુક્ત વિતરણ માટે
કેટલાક સરકારે પગલાઓ ભરેલા છે જેની અંદર અદ્યતન પગલા કહી શકાય, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ટેકનોલોજીનો આજે જાહેર વિતરણ પ્રણાલી સિસ્ટમની અંદર અમલ કરવામાં આવ્યો છે જેની અંદર એપિક કાર્ડ ચૂંટણી કાર્ડ છે એ દર્શાવો બતાવો કે આ જ વ્યક્તિ છે, આ જ એની ઓળખ છે તો જ એને અનાજ આપવાનું. ત્યાર પછી બાયોમેટ્રિક, એની આંખના દ્વારા સ્કેન કરવામાં આવે, આંગળી છે એની સ્કેનિંગ કરવામાં આવે તો એ રીતે પણ એ જ વ્યક્તિ છે એ ખાતરી કરવા માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવી જેથી કરીને ગરીબ વ્યક્તિ સુધી એ અનાજ પહોંચાડી શકાય. તો અદ્યતન કહી શકાય એવા પ્રકારની આ બાયોમેટ્રિક્સ ઓળખશે. ત્યાર પછી બાર કોટેડ રેશન કાર્ડ છે, એની અંદર સ્કેન તમે મૂકો એટલે સ્કેન કરી અને રીડર વાંચી લે અને એ વ્યક્તિ છે એ હયાતીનો પુરાવો આપે. ત્યાર પછી વેબ કેમેરા, જે વ્યક્તિ વસ્તુ લેવા આવે છે એનું શૂટિંગ રેકોર્ડિંગ થાય, એના દ્વારા રેકોર્ડિંગ દ્વારા એ વ્યક્તિ આ સમયે આટલી માત્રામાં આ વસ્તુ સસ્તા અનાજની દુકાનમાંથી લઈ ગઈ છે એની ખાતરી કરવા માટે વેબ કેમેરાઓ છે એ ગોઠવવામાં આવે જેથી કરીને અન્ય કોઈ બીજી વ્યક્તિ છે એનો ગેરલાભ ન ઉઠાવે. એટલે વેબ કેમેરાઓ છે એ ઇમેજ લેવા, પોતાના ફેસ રીડિંગ કરી શકે અથવા એનો ફોટો લઈ શકાય એવા ઇમેજ લેવા માટેના પગલાં સસ્તા અનાજની દુકાનોની અંદર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી કરીને ઉત્તમ પ્રકારની પારદર્શક સરળ વહીવટ થઈ શકે અને ભારતનું અને ગુજરાતનો એક મુખ્ય હેતુ એ છે કે ભારતને અને ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવું. ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટેની એક સૌથી અસરકારક પદ્ધતિ હોય તો એ અસરકારક પદ્ધતિ એટલે આ કહી શકાય એવી અદ્યતન પ્રકારની જોગવાઈઓ. તો એ છે આ આપણે અન્ન સુરક્ષા સંદર્ભની અંદર કેટલીક જોગવાઈઓ, એના લગતા પગલાઓ અને એના મુખ્ય હેતુઓની વાત કરી. આ વિધેયક હેઠળ આંતરિક ફરિયાદ નિવારણ તંત્ર ઊભું કરવું. હવે આના માટે શું કરવું? એક તંત્ર ઊભું કરવું, એમની અંદર નોડલ ઓફિસરની નિમણૂક કરવી, રાજ્ય અન્ન આયોગની રચના કરવી, ફૂડ કમિશનરની નિમણૂક કરવી અને રાજ્ય સરકારે મા અન્નપૂર્ણા યોજના અન્વયે ગુજરાતના આશરે 3.62 કરોડ લોકોને, એટલે કે જરૂરિયાતમંદવાળા નાગરિકોને અનાજ આપવા માટેની ખાતરી આપતી આ વિશ્વની સૌથી અસરકારક પારદર્શક ભ્રષ્ટાચાર મુક્ત રાષ્ટ્ર કરવા માટેની યોજના એ મહત્ત્વની અન્ન સુરક્ષા યોજના છે જેથી કરીને સરકાર આ પગલાઓ ભરી શકે અને વ્યક્તિને અન્ન સુરક્ષા પ્રાપ્ત થાય. તો અહીંયા આ પાઠ આપણે પૂરો થઈ શકીએ.